ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ દ્વારા આવનારી ચૂંટણીમાં ધ્યાનમાં રાખી રાજ્યના પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે, જેમાં અબડાસા વિસ્તારમાં ઘણા સમયથી ફરજ બજાવી રહેલા ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસએપી સી કે પટેલનો પણ સમાવેશ થાય છે, જ્યારે તેમના દ્વારા અબડાસા વિસ્તારમાં કરવામાં આવેલા કામોનો આભાર વ્યક્ત કરવા માટે વિદાય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અબડાસા વિસ્તારમાં આવેલા લોકસમર્પણ રક્તદાન કેન્દ્ર ખાતે આજે અબડાસા પોલીસ સ્ટેશનમાં વર્ષોથી ફરજ બજાવતા ઝોન 1ના ડીસીપી સજ્જનસિંહ પરમાર અને એસી પીકે સી કે પટેલનો વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. વરાછા વિસ્તારના શ્રી સૌરાજ પટેલ સેવા સમાજ સહિત વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સહૃદયથી બંને અધિકારીઓ દ્વારા કર્તવ્ય નિષ્ઠા કરવામાં આવેલી કામગીરીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આગળ પણ આવું જ કર્મ કરતા રહે તેવી શુભકામનાઓ પણ આપવામાં આવી હતી, જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવાભાવી સંસ્થા સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર મિત્રો, સુરત શહેર હંમેશા કોઈ પણ સારા કામમાં ખૂબ પ્રતિસાદ આપતી હોય છે, અને એટલે જે અધિકારીએ વર્ષો સુધી સુરત શહેરમાં કામ કર્યું હોય અને એની બદલી થાય તો એમના પ્રત્યે એક આભારનો ભાવ પ્રગટ કરવા અને શુભેચ્છા આપવા માટે સુરત શહેર હંમેશા અગ્રેસર રહ્યું છે. આજે સુરત ઝોન 1ના ડીસીપી શ્રી સજ્જનસિંહ પરમારની બદલી થઈ, એવા જ એસીપી સી કે પટેલની પણ બદલી થઈ. આ બંને પોલીસ અધિકારીશ્રીઓને વરાછા રોડ લોકસમર બ્લડ બેંકના હોલમાં એમને વિદાય શુભેચ્છા આપવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન થયું હતું. શ્રી સૌરાજ પટેલ સેવા સમાજ સુરત, સુરત ડાયમંડ એસોસિએશન, વરાછા કોઓપરેટિવ બેંક, લોકસમર બ્લડ બેંક, જ્વેલર્સ એસોસિએશન, જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, રત્નકલાકાર સંઘ સહિત અંદાજે 60થી વધુ સંસ્થાઓએ ભેગા મળીને બંને અધિકારીશ્રીઓને શુભેચ્છા આપી છે. નવી કામગીરીમાં યશસ્વી રહે એવી શુભકામના પાઠવી છે.